હવે આપણે જોઈશું દાખલા નંબર 65. કોઈ બે સંખ્યાઓનો ગુસ્સા 15 છે, તે બે સંખ્યાઓનો ગુણાકાર 345 છે, તો તેમનો લસાઅ શોધો. તો એના માટે આપણે એક સૂત્ર યાદ રાખીશું. પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર ગુસ્સા ગુણ્યા લસાઅ. પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, ઓકે. તો આપણને જો અહીંયા બે સંખ્યાનો ગુણાકાર આપી દીધો છે 345, ઓકે. તો પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા કેટલી થાય? 345 બરાબર ગુસ્સા, તો ગુસ્સા 15 આપેલો છે, ઓકે, ગુણ્યા લસાઅ, તો લસાઅ ગોતવાનો છે. ચાલો વિદ્યાર્થીઓ લસાઅ ગોતવીએ કેવી રીતના. તો કે જો 345 બરાબર 15, તો આ ભાઈને ગોતવાનો છે ને લસાઅને, તો લસાઅને આપણે રાખીશું. આ 15 છે, 15 અહીંયા શેમાં છે? 15 ગુણ્યા, બરાબર, એટલે 15 ગુણાકારમાં છે. તો 15ને છે ને આપણે આ બરાબર છે, બરાબરની નિશાની દેખાય છે, તો એ બરાબરની નિશાનીની આ બાજુ લઈ જવાનો છે. તો હવે શું થાય કે આ ભાઈને અહીંથી લઈ જવો હોય ને તો થોડો કંઈક આમ ફેરબદલ કરવો પડે. 15 ગુણાકારમાં છે તો અહીંયા આવે ને તો ભાગાકારમાં હોય છે, એટલે કે છેદમાં હોય છે. અને તમે 345 એનો ભાગાકાર 15 કરો તો જવાબ આવી જાય 23. તો જો લસાઅ બરાબર 23 મળી જાય. પછી એવી જ રીતે 66મો દાખલો. સૌથી નાની સંખ્યા શોધો કે જેને 3, 4, 5 વડે ભાગતા શેષ 2 આવે. તો જો વિદ્યાર્થીઓ, તો આમાં જો ચોકવટ નથી કરેલી કે લસાઅ ગોતો, તો આપણે એક શબ્દ યાદ રાખીશું. શબ્દ એટલે લઘુ. લસાઅ એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી, ઓકે. તો નાની આવે, નાની, નાનું, થોડું, બરાબર, ટૂંકમાં નાનું આવે એટલે આપણે સમજી જવાનું કે લસાઅ ગોતવાનો છે. તો એટલા માટે આપણે લખીશું 3, 4 અને 5નો લસાઅ ગોતવાનો છે. તો ચાલો એનો લસાઅ લઈએ. તો લસાઅમાં મેં તમને સમજાવેલું હતું, બરાબર. પણ આમાં જો વિદ્યાર્થીઓ 3 સંખ્યા છે, બરાબર ને, એટલે 3 સંખ્યાને આપણે જો લસાઅ આવી રીતના કરવો હોય તો આપણે 3, 4 અને 5, બરાબર ને, એને એક આરે મૂકી દઈશું. હવે એનો લસાઅ કેવી રીતના ગોતશું? તો કે આ તો તમને ખ્યાલ જ છે ને, પહેલાં 2 વડે ભાગવાના, ઓકે. જો 3 છે, બરાબર, એ 2 વડે વિભાજ્યનો કહેવાય, બરાબર, એટલે કે 2 વડે એના કંઈ ભાગ ન ચાલે, તો 3ના 3 આપણે એમને એમ રાખી દઈએ. ચાલો 4ના ભાગ 2 વડે પડશે, હા, 2, 2, 4, તો અહીંયા 2 લખી નાખ્યા. 5ના પડશે? નહીં પડે. તો જો વિદ્યાર્થીઓ, જેના ભાગ ન પડે એને આપણે એમને એમ રાખી દીધા, જેના પડી ગયા એને આપણે લખી નાખ્યા. ચાલો હજી 2 વડે ભાગ હશે આમાં, હા, તો હજી અહીંયા 2 છે, તો ચાલો અહીંયા પણ 2 લખીએ. 3ના તો કાંઈ આવશે જ નહીં 2 વડે ભાગ, એટલે 3ના 3 એમનેમ જ રહેશે. પછી 2, હા, તો 1, 2, 2, 5ના 5 એમનામ જ, ઓકે. તો ચાલો હવે જોઈએ, હવે 2 પછી 3 આવે, તો ચાલો 3 અહીંયા લખી નાખ્યા. 1, 3, 3, 1ના 1 એમનેમ, અને 5. હવે છેલ્લે 5ની વડે લઈ લઈએ વારા ફરતી, તો 5, 1, 5. તો જો 3 3 1માં આવી ગયા, ઠીક છે. તો આ આપણને લસાઅ મળી ગયો. પણ જો વિદ્યાર્થીઓ, ગુસ્સામાં આપણે શું કરતા હતા? ગુસ્સામાં આપણે અલગ અલગ ભાગ પાડતા હતા, પણ લસાઅમાં એવું આપણે નહીં કરીએ, ઠીક છે. ચાલો, તો કાંઈક આપણને અવયવ મળ્યા 2, 2, 3, 5, ઠીક છે. આમ જોવા જઈએ તો ઓલા અવયવ જે પાડતા આપણે એક એક કરીને, તો એમાં બધા અલગ અલગ આવતા, પણ આ 3, 4 અને 5 એ બધી સંખ્યાઓ કહેવાય કે નાની તો છે જ, બરાબર, પણ એના અવયવો પણ છે ને અવિભાજ્ય છે. જો આ 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે આપણે ભેગા જ લખી નાખશું, કેમ કે આમાં તો કાંઈ સરખું સરખું કાંઈ ગોતવાનું તો ન જ આવે, ઓકે. તો બધું લખી નાખીએ આપણે, ઠીક છે. ચાલો, તો લસાઅ કેટલો આવશે? તો આ બધાનો ગુણાકાર કરો, લસાઅ આવી જાય છે 60, ઓકે. તો 60 એ સૌથી નાની સંખ્યા છે કે જેને 3, 4 અને 5 વડે ભાગવાથી પરિસ્થિતિમાં શેષ 0 આવે, ઓકે. તો આ 60 છે, તો એમાં બધામાં, હા, 60ને બધી સંખ્યા વડે આપણે ગુણીએ, 3 વડે ગુણીએ, 4 વડે ગુણીએ કે 5 વડે ગુણીએ, તો શેષ તો 0 જ આવશે. પણ આપણને શું પૂછ્યો છે પ્રશ્ન, હા, કે ભાગતા શેષ 2 આવે, તો આપણને લસાઅ તો 60 મળ્યો ને, તો શેષ 2 આવે એ શું? તો કાંઈ મંતો નહીં વિદ્યાર્થીઓ,
લસા 60 મળ્યો, એમાં પ્લસ 2 કરી દો એટલે કેટલા થઈ ગયા 62. તો 62 એ એવી સંખ્યા છે કે જેને 3 4 અને 5 બરાબર આ ત્રણેય વડે તમે ભાગો તમને શેષ 2 આવે. જો વિશ્વાસ ન આવતો હોય તો અહીં કરી લેજો બરાબર. 62/3, 62/4 અને 62/5. કે વિદ્યાર્થીઓ, તો ચાલો પછી પણ કંઈક એવી રીતના જ છે કે એક વેપારી પાસે એક પ્રકારનું 120 લીટર, બીજા પ્રકારનું 180 લીટર અને ત્રીજા પ્રકારનું 240 લીટર તેલ છે. તો અહીંયા વાત તેલની આવે છે. તો આ ત્રણેય પ્રકારના તેલને એક સમાન સમર્થતા ધરાવતા ડબ્બાઓમાં ભરીને વેચવા માંગે છે. તો આવા પ્રકારના ડબ્બાની સૌથી વધુ સમર્થતા શોધો. તો જો વધુ એવું ને એટલે કે જાજુ વધુ, તો જો જાજુ આવે ને જાજુ વધુ મોટું તો મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે ગુસ્સા. ઓકે, અને ઓછું, હા ઓછું, નાનું તો લસા. તો ગુસ્સા આમાં શું કરવાનું? ગુસ્સા ગોતવાનો. ચાલો ગુસ્સા ગોતીએ આવી રીતના. જો વિદ્યાર્થીઓ, લસામાં આપણે બધાને ભેગા રાખ્યા પણ ગુસ્સામાં તો આપણે અલગ અલગ કરીને જ કરીશું. ઠીક છે, ચાલો તો અલગ અલગ કરીને આપણે કરીએ. તો જો 120 અવયવ પડ્યા 2×2×2×3×5, ઓકે, અને 180 આવી રીતના પડ્યા અને 240 આવી રીતના. તો વિદ્યાર્થીઓ આવી રીતના હું કરું છું બરાબર. એ શું છે આવી રીતના? તો કે વિદ્યાર્થીઓ 120 અવયવ છે, મીન્સ કે આ 120 ભાગ પડ્યા આટલા બધા. ઓકે, તો હવે આપણે ગુસ્સા કેવી રીતના મેળવવાનો છે? હં, લશ્કર ક્યાં લડે છે, યુદ્ધ ક્યાં લડવાનું છે? ગુસ્સામાં. તો ગુસ્સા આપણે કેવી રીતના મેળવશું? હં, તો જોઈએ. 2 2 2, ઓકે, બધામાં આવે છે. ચાલો લખી નાખ્યા 2, ઓકે, પછી 2 2 2, ચાલો લખી નાખ્યા, ઓકે, પછી 2 3 2. તો જો ગુસ્સામાં છે ને બધામાં સરખું આવતું હોય ને એ લેવાનું. તો જો આ જોડ 2×2×2 બધામાં આવે છે તો લખી નાખ્યા. ચાલો પછી જોઈએ 3 3 આવે છે. ચાલો અહીંયા આવે છે, અહીંયા આવે છે. ચાલો લખી નાખ્યા 5, તો કે અહીંયા પણ અને અહીંયા. ચાલો લખી નાખ્યા. તો બસ હવે વિદ્યાર્થીઓ સાવ સરળ, બધાનો ગુણાકાર તમે કરી નાખો. 4×15 કરો એટલે 60. ઓકે, તો આ 60 શું મળ્યું? તો કે સૌથી વધુ ટૂંકમાં આપણે ડબ્બામાં ભરવું હોય બરાબર તો 60 લીટર બરાબર. એની સમર્થતા કેટલી છે? 60 લીટરની. ઠીક છે, ઓકે, એટલે કે એક પ્રકારનો ડબ્બો છે બરાબર, એમાં 60 લીટર તેલ ભરાશે વધુમાં વધુ. ઠીક છે, ઓકે. પછી એવી રીતના બિસ્કિટવાળું બરાબર, ABC પ્રકારના બિસ્કિટ છે જેમાં 12, 15 અને 21 બિસ્કિટ છે. દુકાનદાર ત્રણેય પ્રકારના બિસ્કિટ એક સમાન સંખ્યામાં ખરીદવા માગે છે. તો ઓછામાં ઓછા કેટલા બિસ્કિટ પેકેટ ખરીદવા પડે? જો ઓછું આવ્યું, ઓછું ઓછું એટલે લસ્સા બરાબર ને, લસ્સા લઈ. તો લસ્સામાં પણ એવી રીતના વિદ્યાર્થીઓ આમાં કંઈક અલગ રીતના જોઈએ. ઓકે, તો આમાં મેં શું કીધું હતું વિદ્યાર્થીઓ કે સૌથી મોટા કયા છે અને અવયવ પહેલાં પાડી દેવાના. 6 2 12, 3 2 6 અને 3 1 3. પછી 15 શું પડે? 5 3 15 અને 5 1 5 અને 21 7 3 21 અને 1 7 7. તો વિદ્યાર્થીઓ લસ્સામાં શું જોવાનું? તો જો 2 છે બરાબર, સૌથી વધુ 2 ક્યાં આવે છે? તો કે અહીંયા. કેટલા? 2×2 એટલે કે 2×2, ચાલો એ લખી નાખ્યું. હવે 3, તો 3 બધામાં છે. ઓકે, સૌથી વધુ કેટલી વાર છે? એક જ વખત છે ને. જો અહીંયા એક જ વખત છે, અહીંયા એક જ વખત છે ને અહીંયા એક જ વખત છે. તો 3×3 લખી નાખ્યા, ઓકે. પછી 5, એ એક જ વખત છે, ચાલો એક વખત. 7, એ એક જ વખત છે, ચાલો એક વખત. હવે બધાના ગુણાકાર આપણે કરીએ તો જવાબ આવે 420. ઓકે, તો ઓછામાં ઓછા એને 420 પેકેટ ખરીદવા પડે તો બધી બ્રાન્ડને બિસ્કિટ આવી જાય. ઓકે, પછી આ ટ્રાફિક લાઇટનું સેમ ટુ સેમ એવો જ દાખલો છે વિદ્યાર્થીઓ. ગુસ્સા મેળવીને તમારે જોવાનો છે. ઓકે,